भरण पोषण ना केस नो खार राखी ने पतिए जाहिर माज पत्नी ने गोड़ी धरवी दीधी छे। जी हाँ, आ घटना सामे आवी छे नड़ियाद थी। अही कोर्टनी तारीख ना दिवसे ज पतिए पत्नी नी हत्या करी छे अने हत्या करी फरार थई गयो छे। शुं छे समग्र विगत ते जाणो आ रिपोर्ट मां। नड़ियाद शहर में पत्नीए पति पर करेला भरण पोषण केस नो खार राखी पतिए फायरिंग करी पत्नी नी हत्या निपजावता चकचार मची गई। आरोपी पोतानी ओळख न थाय ते माटे हेलमेट पहेरीने गुना ने अंजाम आपवा माटे पहोंच्यो हतो। जो के भागता समये हेलमेट पड़ी जता आरोपी पतिनी ओळख छती थई हती। आ बनावनी मळती माहिती मुजब निमिषाबेन परमार द्वारा तेमना पति रसिक परमार सामे भरण पोषणनो केस करवामां आव्यो हतो। आ केसनी बुधवारे कोर्टमां तारीख हती। आ बाबते ज उश्केराईने रसिक परमारे नड़ियादना पश्चिम विस्तारमां आवेली नवरंग टाउनशिप पासे जाहेरमां ज निमिषा पर फायरिंग करी हत्या निपजावी। ફાયરિંગનો અવાજ આવતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા। ગુનાને અંજામ આપી આરોપી પતિ ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો। થોડે દિવસે હત્યાનો બનાવ બનતા લોકોના ટોળા છે તે એકઠા થયા હતા, તો બીજી તરફ મહિલાના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચતા વાતાવરણમાં આક્રંદ છવાયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને આરોપી પતિની શોધખોળ હાથ ધરી અને તેની ધરપકડ કરી છે। મહત્વનું છે કે આરોપી રસિક પરમાર છે, તે નિવૃત્ત મદદનીશ ફોરેસ્ટર છે। હત્યા કરવાનું કારણ જે છે, ફરિયાદીએ જણાવેલું કે તેમના પારિવારિક જે ઝઘડા ચાલતા હતા અને એ ઝઘડાના પરિણામે તથા આ જે મરણ જનાર બહેન છે એમને અને આ તેમના પતિ વચ્ચે ખાધા ખોરાકીનો કેસ પણ ચાલતો હતો અને એ સિવાય અન્ય એક કેસ હતો તેમની વચ્ચે 323નો પણ એક કેસ હતો। આ બધા કેસના કારણે તેમજ મિલકત જે છે આમના પતિએ આ ભોગ બનનાર નિમિષાબેનના નામે જે મિલકત લીધેલી તે મિલકત અંગેનો પણ ડિસ્પ્યુટ હતો। આ બધી વસ્તુઓ ભેગા થતાં આ જે આરોપીએ છે એ આ ભોગ બનનાર નિમિષાબેનની હત્યા કરેલી છે। આરોપી રિટાયર્ડ કર્મચારી છે ફોરેસ્ટ ખાતાના અને આરોપીને આજરોજ આ જે બનાવ બન્યો ત્યારબાદ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનથી એક માહિતી જે હતી એ માહિતી તાત્કાલિક નડિયાદ ટાઉન, નડિયાદ પશ્ચિમ, નડિયાદ રૂરલ તમામ પોલીસ સ્ટેશનોમાં સર્ક્યુલેટ કરવામાં આવેલી હતી, જે આધારે નડિયાદ ટાઉનના સબ ઇન્સ્પેક્ટર છે હિમાંશુ ઋષિન એ અને તેમના ડિસ્ટાફના માણસોને એક બાતમી મળેલી કે આ ગુનો કર્યા બાદ આરોપી અહીં સરદાર ભવન પાસે બેસેલો છે, તે આધારે નડિયાદ ટાઉન ડિસ્ટાફે આરોપીને હસ્તગત કર્યું છે। હાલ આ સમગ્ર બનાવ મામલે નડિયાદ પશ્ચિમ પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મૃતક મહિલા નિમિષાબેનની માતાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। નડિયાદથી હેતાલી શાહનો અહેવાલ, ગુજરાત તક। જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, સાથે જ તમામ રાજકીય સમાચાર માટે જોતા રહો ગુજરાત તક।